5 દોહે આ દોહે મિત્રો કબીર રહીમ અને તુલસીદાસ આ ત્રણ છે કવિઓ છે મિત્રો તેના દોહા જે છે આપણે આ પાઠ એટલે કે ઇકાઈની અંદર છે તે આપેલા છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે આગળના વિડિયાની અંદર આપણે જે કબીર છે રહીમ છે અને તુલસીદાસ છે તેમના જીવન જીવન વિશે છે આપણે પરિચય છે તે મેળવ્યો હતો બરાબર છે તો હવેના જે દોહા આપેલા છે કબીર રહીમ અને તુલસીદાસ તો સૌપ્રથમ છે તેમનો આપણે દોહાનો છે પઠન કરશું જેથી કરીને અમુક શબ્દો જે છે તમને વાંચવામાં કોઈ તકલીફ થતી હોય બરાબર છે તો સરળતાથી તમે તેનું વાંચન છે તે કરી શકો અહીંયા વાંચોની અંદર છે તમને તે જોવા મળશે તો સાથે સાથે તમે પણ છે તેનું વાંચન છે તે કરતા જજો મારી સાથે સૌપ્રથમ જોઈએ આપણે કબીરજી છે તેમના દોહા તો પહેલો આપેલો છે સાઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય સાઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય મે ભી ભૂખા ના રહો સાધુ ન ભૂખા જાય સાઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય મે ભી ભૂખા ના રહો સાધુ ન ભૂખા જાય આ પેલો દોહો હતો બીજો દોહો જોઈએ બિના વિચારે જો કરે સો પાછો પછતાય બિના વિચારે જો કરે સો પાછો પછતાય કામ બિગાડે આપનો જગ મે બોધ હસાય બિના વિચારે જો કરે સો પાછો પછતાય કામ બિગાડે આપનો જગ મે બોધ હસાય આ બીજો દોહો હતો કબીરજીનો ત્રીજો દોહો જોઈએ કબીરા ખડા બજાર મે માગે સબકી ખેર કબીરા ખડા બજાર મે માગે સબકી ખેર ના કહો સે દોસ્તી ના કહો સે મેલ કબીરા ખડા બજાર મે માગે સબકી ખેર ના કહો સે દોસ્તી ના કહો સે મેલ આ કબીરજીના ત્રણ દોહા છે તેનું આપણે પઠન કર્યું મિત્રો હવે ત્યારબાદ રહીમના જે દોહા પહેલા છે તેનું પઠન કરીએ સાથે મારી સાથે સાથે તમે પણ પઠન કરજો રહી મન વે નર મર ચુકે જે કહો માગન જાય રહી મન વે નર મર ચુકે જે કહો માગન જાય ઉનતે પહેલે વે મુહે જિન મુખ નિકસત નાહી રહી મન વે નર મર ચુકે જે કહો માગન જાય ઉનતે પહેલે વે મુહે જિન મુખ નિકસત નાહી આ રહીમ જીનો પેલો દોહો હતો બીજો દોહો જોઈએ જો રહીમ ઉત્તમ પ્રકૃતિ કા કરી સકત કુસંગ જો રહીમ ઉત્તમ પ્રકૃતિ કા કરી સકત કુસંગ ચંદન વિષ વ્યાપત નહીં લિપટે રહત ભુજંગ જો રહીમ ઉત્તમ પ્રકૃતિ કા કરી સકત કુસંગ ચંદન વિષ વ્યાપત નહીં લિપટે રહત ભુજંગ ત્યારબાદ ત્રીજો છે દો આપેલો છે રહીમજીનો બડે બડાઈ ના કરે બડે ન બોલે બોલ બડે બડાઈ ના કરે બડે ન બોલે બોલ રહીમન હીરા કબ કહે લાખ ટકા મેરો મોલ બડે બડાઈ ના કરે બડે ન બોલે બોલ રહીમન હીરા કબ કહે લાખ ટકા મેરો મોલ એ મિત્રો રહીમજીના ત્રણ દોહા છે તેનો આપણે પઠન છે પૂર્ણ કર્યો હવે તુલસીદાસજી છે તેના બે દોહા છે આપેલા છે તેનું હવે આપણે પઠન કરીએ તમારી સાથે સાથે તમે પણ પઠન કરો આવત હી હરસે નહીં નૈણર નહીં સ્નેહ આવત હી હરસે નહીં નૈણન નહીં સ્નેહ તુલસી બહાન જાઈએ કંચન વરસે મેઘ આવત હી હરસે નહીં નૈણન નહીં સ્નેહ તુલસી બહાન જાઈએ કંચન વરસે મેઘ બીજો તુલસીદાસજીનો દોહા આપેલો છે તમે પણ સાથે વાંચન કરો વિદ્યા ધન ઉદ્યમ વિના કહો જુ પાવે કોણ વિદ્યા ધન ઉદ્યમ વિના કહો જુ પાવે કોણ વિના ડુલાએ ન મિલે જ્યો પંખા કો કોણ વિદ્યા ધન ઉદ્યમ વિના કહો જુ પાવે કોણ વિના ડુલાએ ન મિલે જો પંખો જો પંખા કોપોન
અહીંયા મિત્રો આપણે તુલસીદાસજી છે તેમના દોહા છે તેનું પણ પઠન કર્યું. હવે આપણે અનો જે બધા દોહા હતા કબીર રહીમ અને તુલસીદાસના એનો પઠન છે અહીંયા પૂર્ણ થાય છે. હવે મિત્રો આપણે તેનો ભાવ સબળ છે બરાબર છે તો દોહા છે એનો આપણે ગાન કરીએ. ચાલો મિત્રો તમે પણ સાથે સાથે ગાન કરજો. મિત્રો આપણે એકાઈ પાંચ ની અંદર છે તે દોહે આપેલા છે જેની અંદર કબીર રહીમ અને તુલસીદાસ છે તેના દોહા આપણને આપેલા છે તો તે દોહા છે આપણે ગાઈ શકાય તેવા છે બરાબર છે. તો હું ગાઉં છું અહીંયા તો સાથે સાથે તમે પણ છે એ ગાજો જેથી કરીએ તમને પણ છે તે દોહા આવડીએ બરાબર છે. અને બને એટલો પ્રયત્ન આપણે જેટલું ગાતા આવડે એટલો પ્રયત્ન છે આપણે કરવાનો બરાબર છે. હવે જોઈએ આપણે પેલા શરૂઆત ની અંદર આપેલા છે કબીર ના દોહા આપેલા છે. સાંભળીએ છીએ હિન્દી પિક્ચર
ના હોય કે કોઈ બજેટ હોય, દરેક કોઈને કોઈ રાતની અંદર છે એ ગવાયેલા હોય છે અને બધાની અંદર ક્યાંક અલગ પ્રકારનો આનંદ છે આપણને મળતો હોય છે. તો તેવી રીતે તુલસીદાસજી છે તેના દોહા છે આપણે અલગ રાતની અંદર રહી છે. તુલસીદાસજીના જે દોહા આપેલા છે બરોબર છે, તો મારી સાથે સાથે છે એ ગાવાનો પ્રયત્ન છે એ તમે છે પહેલો દોહા આપેલો છે. જેનાથી મારા જે પરિવાર છે એનું ગુજરાન છે તે
ચાલી શકે, એનું પાલન પોષણ કરી શકે એટલું હે હે ઈશ્વરનું મને અન્ન અને ધન છે તે આપ. અહીં કબીરજી છે ઈશ્વરની પાસે માગણી કરી રહ્યા છે કે એટલું અન્ન અને ધન હે ઈશ્વર તું મને આપ કે જેનાથી હું મારા ઘરનું છે તે પાલન પોષણ છે તે કરી શકું. બીજો આપેલો છે મે ભી ભૂખા ના રહો, મે ભી ભૂખા ના રહો, ન મે ભૂખા રહો સાધુ ના ભૂખા જાય ઓર ન કોઈ સાધુ ભૂખે મેરે દરવાજે સે ભૂખા લોટે. અહીંયા મિત્રો એક તો ઈશ્વર પાસે એને પહેલી માંગને શું કરી તો કે મારું જે પરિવાર છે તેનું ગુજરાન ચાલી શકે તેટલું જ અન્ન અને ધન છે હે ઈશ્વર તું મને આપ. અને બીજા નંબરમાં કે એટલું અન્ન અને ધન છે તે આપ મને કે જેનાથી મારા ઘરનું તો હું પાલન પોષણ કરી શકું પણ મારા દરવાજે કોઈ જો સાધુ અને કોઈ ફકીર હોય જો કોઈ આવ્યો હોય બરોબર ભૂખ્યો તો એ મારા દરવાજાથી ભૂખ્યો જાય નહીં એટલે એને પણ હું ખવડાવી શકું બરાબર છે એને પણ હું આત્માની તૃપ્તિ કરી શકું એટલું અન્ન અને ધન હે ઈશ્વર તું મને અહીંયા. અહીંયા કબીરજી છે તેને દોહાની મારફતે કહેવા માંગે છે કે મનુષ્ય છે તેને વધારે લાલચ છે તે રાખવી જોઈએ નહીં અને બીજા નંબરમાં સંગ્રહ વૃત્તિ છે તે પણ કરવી જોઈએ નહીં. ઈશ્વર પાસે એટલું તમને આપી દે છે કે જેનાથી તમારા પરિવારનું છે તે ગુજરાન ચાલી શકે અને અહીંયા જે સંગ્રહ વૃત્તિ કરવાની છે તે કબીરની ઈચ્છા નથી. ઈશ્વર પાસે એટલું જ માગે છે કે તેના પરિવારનું ભરણ પોષણ થઈ શકે અને બીજા નંબરમાં કોઈ સાધુને ફકીર જો તેમના ઘરેથી અથવા તો એના દરવાજે આવે તો તેના દરવાજેથી સાધુ કે કોઈ ફકીર છે તે ભૂખ્યો જઈ શકે નહીં. હવે મિત્રો આપણે બીજો દોહો છે તે આપેલો છે. ચાલો મિત્રો હવે આપણે જે કબીરજીનો બીજો દોહો છે તેની આપણે સમજ છે તે મેળવીએ. તો બીજો દોહો આપેલો છે બિના વિચારે જો કરે સો પાછો પછતાય કામ બિગાડે આપનો જગમે હોત હસાય. અહીંયા મિત્રો કબીરજીએ જે આપણને પહેલો દોહો હતો તેની અંદર આપણને સમજાવ્યું હતું કે ભાઈ જેટલે આપણે અન્ન અને ધનની જેટલી જરૂર છે મિત્રો બરાબર છે તેટલું જ ઈશ્વરની પાસે આપણે માગવું જોઈએ કે આપણા જીવનમાં જેટલી આવશ્યક વસ્તુ છે બરાબર છે તેટલું જ ઈશ્વર પાસે આપણે માગણી કરીએ બરાબર. આપણે વધારે જોતું નથી એમ એટલે અન્ન અને ધનનો છે તે સંગ્રહ ન કરવો જોઈએ તેવું પહેલા દોહાની અંદર આપણે સમજ્યા હતા. જ્યારે બીજા દોહાની અંદર કબીરજી શું કહે છે બિના વિચારે જો કરે સો પાછો પછતાય, પાછો પાછી અને બાદમે કામ બિગાડે આપનો જગમે હોત હસાય. જગ એટલે કે સંસાર, હસાય એટલે કે હસી આ મજા. મિત્રો જો વ્યક્તિ બિના સોચે સમજે કામ કરતા હોય, જે વ્યક્તિ છે વગર વિચારીએ છે તે કામ કરે છે વહ બાદમે પછતાતા હોય. પાછળથી તેને શું થાય છે તો કે પછતાવું પડે છે. વહ અપના કામ તો બિગાડતા હી હે દુનિયા મેં ઉસકી હસી ઉડાઈ જાતી હૈ. એ પોતાનું કામ તો છે મિત્રો એ બગાડે છે બરાબર, એ જગતની અંદર છે એ હાસીને પાત્ર છે તે બને છે. એટલે જે વ્યક્તિ છે વગર વિચારીએ છે કાર્ય કરે છે, વિચારા વગર એમનું કાર્ય કરે જાય છે મિત્રો બરાબર, તો પાછળથી તેમને છે તે પછતાવાનો વારો આવે છે અને જગતની અંદર છે તે હાસીને પાત્ર છે તે બની જાય છે. કબીરજી એમ કહેવા માંગે છે કે કોઈ પણ કાર્ય જ્યારે આપણે કરતા હોય તો તે સમય દરમિયાન વગર વિચાર્યા વગર કાર્ય કરવું જોઈએ નહીં. જો વગર વિચાર્યા વિના જે વ્યક્તિ કાર્ય કરે છે તે કોઈ દી પણ પોતાના કાર્યની અંદર સફળ થશે નહીં. જો આપણે સફળ થવું હોય મિત્રો તો અગાઉથી જ આપણે વિચારી લેવું જોઈએ. એનો કહેવાનો મતલબ એમ થાય છે કે કોઈ પણ આપણે કાર્ય કરવું હોય તો પ્લાનની સાથે કરવું જોઈએ બરાબર છે, વ્યવસ્થિત રીતે પ્લાન બનાવી અને આપણું કાર્ય છે તેને આપણે કરવું જોઈએ જેથી હંમેશા આપણે આપણા કાર્યની અંદર છે તે સફળ થઈ શકીએ એમ. જો વગર વિચાર્યા વિના જ આપણે કોઈ પણ જાતનું કાર્ય કરશું તો આપણે એમાં નિષ્ફળતા જ મળવાની છે, ક્યારે પણ એમાં સફળ થઈશું નહીં અને લોકો છે એમાં આપણે હાસીને પાત્ર બનશું. એટલે જો આવું હાસીને પાત્ર ન બનવું હોય મિત્રો તો આપણે દરેક કાર્ય છે આપણે વિચારીને કરવું જોઈએ એવું કબીરજી છે આ દોહા દ્વારા છે આપણે સમજાવવા માંગે છે. વિના વિચારે જો કરે સો પાછો પછતાય કામ બિગાડે, પોતાનું કામ તો તે બગાડે જ છે બરાબર છે, જગમે હોત હસાય કામ પોતાનું બગડે છે અને જગતના લોકો છે તેની હાસી છે તે ઉડાવે છે. એટલે આવું હાસીને પાત્ર ન બનવું હોય મિત્રો તો આપણે આપણું કાર્ય જે છે બરાબર છે દરેક કાર્ય છે તે વિચારી અને વ્યવસ્થિત પ્લાન સાથે છે આપણું કાર્ય છે તે કરવું
જોઈએ. આ બીજા દોહાનો ભાવાર્થ આપણે સમજ્યા. હવે ત્રીજો જે દોહો આપેલો છે તેનો ભાવાર્થ છે આપણે સમજીએ. મિત્રો આગળનો હવે બે દોહા છે આપણે કબીરજીના જોયા, બરાબર છે, જેની અંદર આપણે પહેલા દોહાની અંદર જોયું હતું કે ભાઈ આવશ્યકતા જરૂરિયાત છે મિત્રો તેના કરતાં વધારે છે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તે રાખવીની. અને બીજા નંબરમાં બીજા નંબરનો છે દોહો હતો એમાં આપણે જોયું હતું કે કોઈ પણ કાર્ય આપણે કરીએ તો વિચારીને છે એ કાર્ય કરવો જોઈએ. હવે કબીરજીનો ત્રીજો દોહો આપેલો છે મિત્રો, કબીરા ખડા બાજાર મે માગે સબકી ખેર, કબીરા ખડા બાજાર મે માગે સબકી ખેર, ના કહું સે દોસ્તી ના કહું સે બેર. અહીં મિત્રો ખેર શબ્દ આપેલો છે, ખેર યાને કે કુશળતા, ગુજરાતીમાં આપણે એને ભલાઈ કહીએ છીએ. અને બેર શબ્દ આપેલો છે, બેર યાને કે દુશ્મની, દુશ્મની યાને કે શત્રુતા, બરાબર છે. અહીંયા તમે અંત્યાનુપ્રાસ અલંકાર છે, બરાબર છે, તમને અહીં જોવા મળે છે ખેર અને બેર અંતિમ જે શબ્દો છે તેનો અહીંયા પ્રાસ થતો તમને જોવા મળે છે. કબીરજી છે આ દોહા દ્વારા છે તે શું કહેવા માંગે છે તો કબીરા ખડા બાજાર મે માગે સબકી ખેર. કબીર કહેતે હૈ કે મે બાજાર મે સબકે સામે ખડા હોકર ભગવાન સે સબકી કુશળતા માંગતા હું. બજારની અંદર જાહેરની અંદર છે કબીરજી ઉભા છે બધાની સામે અને સામે ઉભા રહે અને ઈશ્વરની પાસે છે બધા લોકોની ભલાઈ થાય તેવું કબીરજી છે તે માગી રહ્યા છે. ના કહો સે દોસ્તી ના કહો સે બે, મેરી ન કિસી સે દોસ્તી હૈ ઓર ન કિસી સે દુશ્મની, કોઈ પણ વ્યક્તિ સાથે કે મારે દોસ્તી પણ નથી અને દુશ્મની પણ નથી. અહીંયા આપણે મિત્રો કબીરજી છે એ પોતાની નિસ્વાર્થ ભાવનાથી લોકોની ભલાઈ થાય તેવું ઈશ્વરની પાસે છે તે માગી રહ્યા છે. અને ઈશ્વરની સામે છે બધાની સામે જ છે તે ઉપાડીને માગી રહ્યા છે કે બધા લોકોની હે ઈશ્વર બધા લોકો કુશળથી રહે ભલાઈથી રહે, બરાબર, એવી પ્રાર્થના છે તે કબીરજી ઈશ્વરને કરી રહ્યા છે. અને કબીરજી છે એક એવા વ્યક્તિ છે કે જેને કોઈની સાથે દોસ્તી પણ નથી અને દુશ્મની પણ નથી. પ્રશ્નની અંદર પૂછાય કે કબીર કિસ તરહ કે વ્યક્તિ હૈ તો આપણે જવાબની અંદર લખી શકીએ મિત્રો કે કબીરજી એસે વ્યક્તિ હૈ કે ના કિસી સે ઉસે દોસ્તી હૈ ઓર ના કિસી સે બેર હૈ, ઇસ તરહ કે કબીરજી વ્યક્તિ હૈ. તો આવા કબીરજી છે બધા લોકો ક્ષેમ કુશળ રહે તેવી ઈશ્વરને છે એ આ દોહા દ્વારા છે પ્રાર્થના કરી રહ્યા છે કે કબીરા ખડા બાજાર મે માગે સબકી કે ના કહું સે દોસ્તી ના કહું સે બેર. અહીંયા મિત્રો આપણે કબીરજી છે તેના ત્રણ દોહા છે તેનો અભ્યાસ આપણે કર્યો, બરાબર છે. પહેલા દોહાની અંદર છે આવશ્યકતા આપણી જરૂરિયાત છે તેની કરતાં વધારે આપણે ઈશ્વર પાસે માગવું ન જોઈએ. બીજા દોહાની અંદર આપણે જોયું કે વગર વિચારે આપણે કાર્ય ન કરવો જોઈએ. અને ત્રીજા દોહાની અંદર આપણે જોયું કે બધા લોકો છે તેની નિસ્વાર્થ ભાવનાથી સારું થાય, બરાબર છે, તેવું આપણે ઈચ્છવું જોઈએ. એટલે કે સ્વાર્થ વગર છે બધાનું ભલું ઈચ્છવું એક સારી બાબત છે. હવે ત્યારબાદ રહી તો આગળના વિડીયોમાં મિત્રો આપણે રહીમજી અને તુલસીદાસજી છે તેના દોહા છે તેનો અભ્યાસ છે તે કરીશું. થેન્ક યુ.